टिकटॉक स्टार लकी राजसिंह परमारे जणाव्युं के कोई पण धर्मनी धार्मिक संस्था होय के संत होय आपणो एक फंड देश माटे आपीए। आजे आपणो देश खूब गंभीर कोरोना वायरस थी लड़ी रह्यो छे त्यारे आपणा देश ने फंड नी जरूर छे त्यारे आपणे सर्व भारत ने फंड आपीए। मयूरसिंह जाडेजाए लोकोने रिक्वेस्ट करी छे के पोलिस डिपार्टमेंट दिन रात एक करी पोतानी फरज निभावी रह्या छे त्यारे आपणे घर मां रहेवू अने बिनजरूरी घर मांथी बहार निकळवानुं टाळवुं जोईए। लकी राजसिंह परमार तेमज मयूरसिंह जाडेजाए अपील करी छे। अहેવાલ વિજય મકવાણા। જય હિન્દ જય માતાજી। આજે એક સિરિયસ વાત કરવાની કે ભારત એક બિન સંપ્રદાયિક દેશ છે અને તમને અને મને બધાને ખબર છે કે અહીં બધા જ ધર્મના લોકો વસે છે પણ તેઓ ભારતીય છે તેમનામાં કંઈક સારું કરવાની ભાવના રહેલી હોય છે આથી તેઓ જે તે ધાર્મિક સંસ્થામાં એક ફંડ એક ડોનેશન આપતા હોય છે કે જેનાથી લોકોનું સારું થાય અને કહેવાય ને કે કપરી પરિસ્થિતિમાં જે કામ આવે એનું મૂલ્ય બમણું થઈ જાય અને કોરોનાની દેશની કપરી પરિસ્થિતિમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ ન થાય એ કારણસર હું લકી રાશિ એક ભારતીય તરીકે મંદિર હોય મસ્જિદ હોય ચર્ચ હોય ગુરુદ્વારા હોય કોઈ પણ ધર્મની ધાર્મિક સંસ્થા હોય કે સંત હોય એને એક વિનંતી કરું છું કે એક ફંડ દેશ માટે આપની એક ચાલ બદલશે આખા દેશનો વિચાર। જય હિન્દ જય માતા। મતજ મિત્રો, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને એ લોકોને તો હું ખાસ વિનંતી કરું છું કે જે કોઈ પણ કામ હોતું નથી છતાં પણ બહાર આંટા મારતા હોય છે તો પ્લીઝ ભાઈઓ બહેનો તમે મહેરબાની કરીને લોકડાઉન ચાલી રહ્યું છે તો બહાર ના નીકળો કે જેના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટને તકલીફ પડે એ તો વિચાર કરો। અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ અને મેડિકલ ડિપાર્ટમેન્ટ પોતાની કે પોતાના પરિવારની પરવા કર્યા વગર અત્યારે આપણી જોડે કન્ટિન્યુ છે અને આપણી સુરક્ષામાં એ કન્ટિન્યુ રાત અને દિવસ લડે છે એ વિચાર કરો। અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ અને મેડિકલ ડિપાર્ટમેન્ટ આપણા માટે ભગવાન સ્વરૂપ જ છે, તમે એને સાથ ન આપો સહકાર ન આપો પણ એને હેરાન તો ના કરો। ઘણા બધા લોકો એવું કરે છે કે એનો વિડીયો બનાવે અને ટિકટોકમાં એમાં વાયરલ કરે, આવું શું કામ કરો છો, આનાથી શું ફાયદો થાય છે? એટલું તો વિચાર કરો કે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા માટે શું શું કરે છે, મેડિકલ ડિપાર્ટમેન્ટ આપણા માટે શું શું કરે છે। અત્યારે એના પરિવાર માટે પણ એટલું ધ્યાન નથી દેતો અને એટલું એ આપણી સુરક્ષામાં પડ્યા છે છતાંય તમે આ વસ્તુ કરો છો, આ વસ્તુ યોગ્ય નથી। તો પ્લીઝ ભાઈઓ બહેનોને મારી એટલી વિનંતી છે કે હવે આજથી આપણે ધ્યાન રાખીએ, બહાર ના નીકળીએ, ઘરમાં ને ઘરમાં રહીએ, ઘરમાં રહેશું તો આપણી સુરક્ષા પણ જળવાઈ રહેશે અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ અને મેડિકલ ડિપાર્ટમેન્ટને પણ સપોર્ટ કરવો પડે। જય માતાજી જય।